સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ નગરપાલિકામાં આજે સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં 1 કરોડ 6 લાખના વિકાસલક્ષી કામોનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાંતિજ નગરપાલિકાના સભાખંડમાં તારીખ 29 જાન્યુઆરીના રોજ યોજાયેલ સામાન્ય સભાની બેઠક નગરપાલિકાના પ્રમુખ દીપકભાઈ કડિયાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠકમાં નગરપાલિકાના ઉપપ્રમુખ જગદીશભાઈ કિમતાણી, કારોબારી ચેરમેન જસોદાબેન, બાંધકામ સમિતિ ચેરમેન રાજેશભાઈ ટીકવાણી, અરવિંદભાઈ પરમાર, દીપકભાઈ રાવર, ગોવિંદસિંહ, મહેબૂબભાઈ બ્લજ તેમજ ચૂંટાયેલા તમામ કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા. તો વિરોધ પક્ષના નેતા દીપ્તિબેન હાર્દિકભાઈ બ્રહ્મભટ્ટ તથા રાણાભાઈ નિખિલભાઈ પટેલ સહિતના કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા. તો સામાન્ય સભામાં વિવિધ વિકાસલક્ષી કામો માટે કુલ 1 કરોડ 6 લાખના કામોના ઠરાવ કરવામાં આવ્યા હતા. આ કામો પ્રાદેશિક કમિશનર ગાંધીનગર ઝોનના હુકમ આધારિત ચર્ચા વિચારણા કરીને આયોજન કરવામાં આવ્યું હતું અને આયોજનમાંથી ખર્ચ કરવા પ્રમુખને સત્તા સુપ્રત કરવામાં આવી હતી. વિવિધ વિકાસલક્ષી કામો અંતર્ગત નગરના જુદા જુદા વિસ્તારોમાં રોડ, રસ્તા, નવીન સંપ તથા વોટર સર્કસને લગતા કામો ઉપરાંત સ્મશાનગૃહ તેમજ ચોમાસાના પાણીના નિકાલ માટે કરવામાં આવનાર છે. સામાન્ય સભાનું સંચાલન નગરપાલિકાના મુખ્ય અધિકારી ઉર્મિલાબેન સુમેશરા દ્વારા કરવામાં આવ્યું હતું. સંજય રાવલ, ZSTV, પ્રાંતિજ.